सूरत योगीचक खाते आवेली महात्मा गांधी नगर प्राथमिक शिक्षण समिति 348 नंबर की स्कूल में आचार्य शैलेष पटेल द्वारा પોતાનું બાળક ખોટી રીતે 2020 થી ચલાવતા આવેલ હોય તેની આરટીઓ માં થયો મોટો ખુલાસો। શિક્ષણ જગતમાં જોત સાથે કોડિયું વળે તેવો ઘાટ ઘડાયો છે, વાત કઈક એવી જ છે। અને આરટીઆઈ ની માહિતી માંગતા વિગત સામે આવી હતી, તે બાબતે સ્કૂલને વિઝિટ કરતા ખબર પડી કે 2020 થી અત્યાર સુધીમાં બાળકને ખોટી રીતે હાજરી પૂરીને 80% હાજરી બતાવતા હતા। ત્યારે આજે શૈલેષ પટેલ મીડિયાથી ભાગતા નજરે પડ્યા અને અગાઉ પણ આ મહાશય એક વાર માફી માંગી હતી। ત્યારે આ વિસ્તારમાં જાગૃત નાગરિક પ્રવીણ ભલાળાએ શિક્ષણ શૈલેષ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને આ શાળાથી કાઢી મૂકવા માંગ કરી હતી। મારું નામ પ્રવીણ ભલાળા છે। માન્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચરિયાના આદેશ પ્રમાણે કે કોઈ પણ સ્કૂલમાં ખોટું ન ચાલવું જોઈએ અને એ આદેશનું પાલન કરીને અમે દરેક કાર્યકર્તાઓ દરેક સ્કૂલમાં નજર રાખીને બેઠા છીએ કે કોઈ સ્કૂલમાં ખોટું ન ચલાવી લેવામાં આવે। એ દરમિયાન અમને યોગી ચોક ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 348 મહાત્મા ગાંધી શાળાના આચાર્ય દ્વારા શૈલેષભાઈ પટેલ દ્વારા પોતાનું જ બાળક ખોટી રીતે ચલાવતા હોય અને 2020થી સતત એમની હાજરી પૂરતા હોય, 80% હાજરી બતાવી અને સરકારી લાભો લઈ અને આચાર્યનો 1,60,000, 1,50,000 કે 1,00,000 ઉપર એમનો પગાર હોય, સરકાર સાથે સીધી છેતરપિંડી કરી અને પોતાના બાળકને ખોટી રીતે ચલાવતા હોય, આરટીઆઈમાં આરટીઆઈ દફતરે કરતાં અમે માહિતીના આધારે અહીં તપાસ કરી તો ઓગસ્ટમાં એમણે નામ કમી કરી દીધું છે એમનું, એટલે 15-20 દિવસ પહેલાં। 2020થી આજ સુધી એમના બાળક હર્ષનું નામ ખોટી રીતે શાળા નંબર 7A માં 14 નંબરના ક્લાસ બીજા માળે તે ચલાવતા હતા અને એમની ખોટી હાજરી પૂરી અને સતત સરકાર સાથે છેતરપિંડી કરેલી છે। આચાર્યની તાત્કાલિક બદલી અથવા ડિગ્રેડ કરી અને એમને શિક્ષક તરીકે મૂકવામાં આવે, કારણ કે અગાઉ પણ આ વિવાદસ્પદ આચાર્ય શૈલેષભાઈ શિક્ષણ સમિતિની ઓફિસમાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસમાં માફી માંગવાથી પણ એને અગાઉ માફ કરેલ છે। તો આવા વિવાદસ્પદ શિક્ષક અમારા વિસ્તારમાં ન જોઈએ।